गुड मॉर्निंग डियर मित्रों, प्रेम शब्द है मजाना तोरण नौ ने अंदर सामाजिक विज्ञान मित्रों नौ में ना सामाजिक विज्ञान के अंदर आपरे हल चपट चालू से बेसी में आपत्ति नो व्यवस्था नो जय को आपत्ति अगर तेरे सो करो जो ये तो आपत्ति ना आपरे के प्रकार जो है आपत्ति इतने मुश्किल ही अथवा आप बराबर आपत्ति इतने मुश्किल अथवा आप आपत्ति से कितनी जाती हो तो कितनी जाती एक तो कुदरती आफत हो अने बीजी से मानव सर्जित आफत हो कुदरती आफत हो से कुदरत तरफ से आवे छे के आपरे वाणी जुटा छे जेम के बाबा छोड़ो दुष्काळ चक्रवात भूकंप आदि घणी बधी घटनाओ कुदरत द्वारा सर्जायेली छे दावानी दृश्य जंगल में आग पाटी दीकरो देखे गई छे आपणे તો મિત્રો આ બધી કુદરતી આફતો છે જેની આપણે ડિટેલ્સમાં ચર્ચા કરી ચૂક્યા છે હવે આપણે જે સ્ટડી કરવાનું છે એ છે માનવ સર્જિત આફતો કુદરતી આફતો આપણે ભણી લઈએ છીએ અને માનવ સર્જિત આફતો અથવા આપત્તિઓ તો ચાલો પાના નંબર 151 પરની ચર્ચા કરીએ માનવ સર્જિત આફતો માનવના પ્રત્યક્ષ એટલે કે સામસામે અથવા પરોક્ષ માનવના પ્રત્યક્ષ કે પરોક્ષ જાણી જોઈને કે અજાણતા કરેલા કાર્યોની એની બેદરકારી અસાવધાની કે અજ્ઞાનના માનવ નિર્મિત તંત્રની નિષ્ફળતાના પરિણામો ઘટતી ઘટનાઓ જેનાથી જાનમાલનું નુકસાન થાય છે આવી દુર્ઘટનાઓને માનવ સર્જિત આપત્તિઓ કહે છે માનવ સર્જિત આપત્તિ કોને કહે છે મિત્રો તો એવી આપત્તિઓ કે જે માણસ દ્વારા અજાણીને કે જાણીને જાણીને અજાણીને થઈ જતી હોય કુદરત દ્વારા કલ્પિત ના હોય એને કહેવાય માનવ સર્જિત આપત્તિઓ ચાલો શરૂ કરીએ પહેલું ઔદ્યોગિક અકસ્માત ઉદ્યોગમાં થતા અકસ્માત ઔદ્યોગિક વસાહતો મિલો કારખાનાઓ એમાં પૂરી સાવચેતી પછી પણ અકસ્માતનો ભય તો રહેલો જ હોય છે એ અકસ્માતોથી માનવી અને પશુઓની ખૂબ જ વધારે પડતી જાનહાનિ થાય છે હમણાં તાજેતરનો દાખલો છે એમાં વિસ્ફોટ થયો તો એક કંપનીમાં જે ગેસની કંપની હતી નેમોનિયા એમાં જે કંપનીમાં વિસ્ફોટ થયો તો 10 થી 15 કિલોમીટર સુધી એની તબાહી દોડી અકસ્માતોથી માનવી અને પશુઓની જાનહાનિ થઈ છે ઉપરાંત પર્યાવરણ પર પણ ભારે માઠી અસર જોવા મળે છે ઔદ્યોગિક અકસ્માતોના મૂળમાં માનવીય ભૂલો જવાબદાર હોય છે માણસને ભૂલો જવાબદાર હોય છે મિત્રો માણસ ભૂલ કરે એટલે અકસ્માત થાય અકસ્માત થાય એટલે ઘણી જાનમાલને નુકસાની થાય ઔદ્યોગિક પ્રક્રિયાના વિવિધ યંત્રોનો સંચાલન અને સાત સંપર્ક અને ઉત્પાદન સામગ્રીની હત્યા સંગ્રહ અને વિતરણ પણ માણસો દ્વારા થાય છે ઉદ્યોગોમાં જે કોઈ ઉત્પાદન થાય છે મિત્રો એ ઉત્પાદન કરવું એનો પેકેજિંગ કરવું મોટા પ્રમાણમાં ઉત્પન્ન થયું ઉત્પાદન કર્યું હોય તો એનો સંગ્રહ કરવો સંગ્રહ કરીને એના વેચાણ માટે મોકલવું આ બધી જવાબદારી ઉદ્યોગોની છે પણ જ્યારે સંગ્રહ કરવામાં આવે ત્યારે કોઈ એવી વસ્તુ હોય કે જે પડી ઉઠે તો નાના એવા સ્પાર્કથી પણ જેમ કે રૂમ રૂ છે રૂમ એ મોટા મોટા સંગ્રહનો કરવામાં આવે તપાસમાંથી રૂમ કાઢીને અને ભૂલથી કોઈ કારીગર છે એને ખરાબ કે હોય ગીડી પીવાની ત્યાં ચોખ્ખા બોર્ડ માં કે ગીડી સિગારેટ પીવાની મનાઈ છે જ્વલનશીલ પદાર્થ લેવાની મનાઈ છે ભૂલથી ગીડી પી નામ કરીને ગમે ત્યાં દિવાસળી નાખી દે હું તો ખાલી એક નાના એવા સ્પાર્કથી સળગી ઉઠે તો મોટો અકસ્માત થાય તમને અવલોકન આ દરેક તબક્કે અકસ્માત થવાની સંભાવના નકારી શકાતી નથી એટલે દરેક તબક્કે અકસ્માત થઈ શકે છે આ છે ઔદ્યોગિક આફત પછી ભોપાલ ગેસના ખૂબ જ મહત્વનો ગેસ કાંડ છે ગેસ લીક થતા કેટલા બધા માણસોના મૃત્યુ થયા હતા મધ્ય પ્રદેશ રાજ્યના પાટનગર ભોપાલ ખાતે આવેલ યુનિયન કાર્બાઇડ કારખાનો જંતુનાશક દવાનું ઉત્પાદન કરતો હતો આ કારખાનાનું નામ છે
ત્યાં ઉત્પાદન પ્રક્રિયામાં મિલ્ક નામનો એક ખૂબ જ ઝેરીભાઈ વપરાતો હતો. આ વાયુનો સંગ્રહ મોટી ટાંકીઓમાં કરાતો. આ વાયુનો સંગ્રહ ખૂબ જ મોટી મોટી ટાંકીઓમાં કરાતો. તમે જોઈ જશો 3 ડિસેમ્બર 1984 ની વહેલી સવારે એક અર્થાની ટાંકીઓમાંથી ઝેરી મિલ્ક વાયુનું ઘડતર શરૂ થયું, જે લગભગ 40 મિનિટ સુધી ચાલુ રહ્યું. ગળતર એટલે લીકેજ, એનો લીકેજ ચાલુ રહેતો. વેલી કોરોડે બનેલી આ ઘટનાથી બંગાળમાં ભોપાલના બીચ વિસ્તારોમાં ઝડપથી તે વાયુ ફેલાઈ ગયો અને આધારભૂત આંકડા મુજબ લગભગ 2500 જેટલા લોકો મૃત્યુ પામ્યા. કેટલા? 2500 જેટલા લોકો મૃત્યુ પામ્યા. એ ઉપરાંત હજારો ભોપાલવાસીઓ આ ઝેરી ગેસથી પ્રભાવિત થયા છે. 500 ઉપરાંત હજારો પશુ પક્ષીઓને પણ આ ઝેરી વાયુ વાંચી ગયો. આ વાયુથી પીવાનું પાણી, જળાશયો અને જમીન, ગર્ભસ્થ શિશુઓ, નવજાત બાળકો, સગર્ભા મહિલાઓ અને આબાલ વૃદ્ધ સહિત તેની માઠી અસરોમાં રોગ બન્યો. લગભગ 10,000 વ્યક્તિઓ કાયમી વિકલાંગતાનો ભોગ બન્યા, જ્યારે 1.5 લાખ જેટલા લોકો આંશિક રીતે વિકલાંગતાનો ભોગ બન્યા હતા. ટોટલ 2 લાખ ની આડેધડ મિત્રો વિચાર કરો તમે, 2 લાખ માણસો એટલે શું થયું? ગેસ ગળતર વખતે વચન કરેલી શું કરવું અને શું ના કરવું? ગેસ ગળતરથી પૂર્વ સૂચના માટે આધુનિક વોર્નિંગ સિસ્ટમ લગાડવી જોઈએ. કારખાનામાં સલામતીના ઉચ્ચ માપદંડનું નિર્ધારણ કરી તેનું પાલન કરવું જોઈએ. નોટિસ મૂકવી જોઈએ કે આમ કરવું અને આમ ના કરવું, કે જેનાથી આપણને વધે છે ખબર પડે. જો ગેસની અંદર દરમિયાન લીકેજ થાય, એટલે ગળતર એટલે લીકેજ થાય, તો ગેસ ટેન્કરને માનવ વસાવટથી દૂર લઈ જવું, તે સમયે પવનની દિશા જોઈ તેનાથી વિરુદ્ધ દિશામાં છોડી જવું, શ્વાસ પર તકલીફ, આંખમાં બળતરા જેવી તકલીફો જાતે ઉપચાર કરવાના બદલે તબીબી સામે લેવી, બેહોશ કે અસર થયેલા લોકોને તાત્કાલિક પ્રભાવિત ક્ષેત્રથી દૂર લઈ જવા, ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવી, આપણા વાહનો રસ્તાનું બચાવ કામગીરીના વાહનોને અવરોધની તે રીતે આખાસ અને શું ના કરવું, બચાવ કામગીરી સમયે રોકાયેલા તેમાં ન રોકાયેલા લોકોએ ત્યાં ભેગા ન થવું જોઈએ, ચોખા ઉભા નથી જવું જોઈએ. ગેસ ગળતરનું ક્ષેત્ર સત્તાવાળા તરફથી પૂર્ણ રીતે સલામત ઘોષિત ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈએ નહીં. બચાવ કામગીરીના પ્રશિક્ષણ અને જરૂરી સરંજામ એના સરંજામ વગર બચાવ કામગીરીમાં જોડાવવું જોઈએ નહીં. તો મિત્રો, આજે આપણે ઔદ્યોગિક અને ભોપાલ ગેસના ખરાબી ટોપિક કરવાના છે. તો માનવ નંબર 151 ઉપર માનવ સર્જિત આપત્તિઓમાં ઔદ્યોગિક અકસ્માત આપણે સૌ કહ્યું છે, એની અંદર ભોપાલ ગેસ પ્લાન્ટ છે. આ બંને તમારે તમારી પ્રમુખમાં એક પર લખી લેવાનું છે. સમજાણ તમને બરોબર? ચાલો, 500 આવતા નેક્સ્ટ વિડીયોમાં ત્યાર સુધી મિત્રો પહેલો સુરક્ષિત.